नमस्कार विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय वाणिज्य व्यवस्था और संचालन चैप्टर नंबर 10 अंतरराष्ट्रीय व्यापार। तो आज आपने मित्रों अंतरराष्ट्रीय व्यापार कोने कहेवाय, अंतरराष्ट्रीय व्यापार नो महत्व शू, એટલે કે विदेश व्यापार नो महत्व शू छे, विदेश व्यापार कोने कहेवाय छे, એ બધા વિશે આજે આપણે માહિતી મેળવવાની છે। તો વિદ્યાર્થી મિત્રો એવું કહેવાય કે વિદેશ વેપાર જે છે, આંતરરાષ્ટ્રીય વેપાર જે છે, એ આંતરરાષ્ટ્રીય વેપાર થવા માટેનો કારણ શું, વિદેશ વેપાર જે થાય છે એના માટેનું કારણ શું છે। તો વિદેશ વેપાર થવા માટેનું કારણ મુખ્ય એ છે કે દરેક દેશની પાસે જે સંપત્તિ જે છે, એ સંપત્તિની વહેંચણી જે છે અસમાન રીતે થયેલી છે। મતલબ જે વસ્તુનું ઉત્પાદન ભારતમાં શક્ય નથી, એ વસ્તુ આપણે બીજા દેશમાંથી શું કરવી પડે, આયાત કરવી પડે। જે વસ્તુ બીજા દેશમાં ઉત્પાદન શક્ય નથી, એ વસ્તુ આપણા દેશમાંથી આયાત કરશે। એટલે દરેક દેશ એકબીજા દેશ ઉપર શું કરશે, આધાર રાખશે। એટલે બંને દેશ એકબીજાની જરૂરિયાતો સંતોષવા માટે આ આંતરરાષ્ટ્રીય વેપાર, વિદેશ વેપાર શરૂ કરે। એટલે વિદેશ વેપાર થવા માટેનું મુખ્ય કારણ એ છે કે કુદરતી સંપત્તિની વહેંચણી જે અસમાન રીતે થયેલી છે, એના કારણે આ વિદેશ વેપાર થાય છે। તો વિદેશ વેપાર કોને કહેવાય એનો અર્થ આપણે આપ્યો છે, જોઈએ તો કે જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થા, જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થા બીજા દેશના લોકો અને સંસ્થાઓ સાથે વેપાર કરે, ત્યારે તે વેપારી પ્રવૃત્તિને આંતરરાષ્ટ્રીય વેપાર કહેવાય। કે જ્યારે કોઈ એક દેશના લોકો અને સંસ્થાઓ, જ્યારે કોઈ એક દેશના લોકો મતલબ કે આપણે જેમ ગમે તે વ્યક્તિ અથવા તો સંસ્થાઓ, સંસ્થાઓ એટલે કોણ થશે, કંપનીઓ, કે જ્યારે કોઈ એક દેશના લોકો અથવા તો કોઈ કંપનીઓ બીજા કોઈ દેશના લોકો અથવા બીજા કોઈ દેશની કંપની સાથે શું કરે, વેપારી પ્રવૃત્તિ કરે, તો આપણે એને શું કહી શકશું, આંતરરાષ્ટ્રીય વેપાર એટલે કે વિદેશ વેપાર। મતલબ આપણા દેશની કંપની બીજા દેશના કોઈ કંપની સાથે અથવા બીજા દેશના કોઈ લોકો સાથે વેપાર કરે, તો આપણે એને શું કહીશું, આંતરરાષ્ટ્રીય વેપાર અથવા તો વિદેશ વેપાર। બીજી એક વ્યાખ્યા આપણે આપી છે થોમસે, તો થોમસના મત મુજબ શું કે વિદેશ વેપાર એટલે શું, તો થોમસના મતે વિદેશ વેપાર એટલે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર। કોઈ એક દેશની પેદાશ મતલબ ભારત દેશની વસ્તુઓ જે છે, એ આપણા દેશની વસ્તુનો બીજા દેશની પેદાશ છે એની આરે શું કરવાનું છે, વિનિમય। કે ભાઈ એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે શું કહેવાશે, વિદેશ વેપાર, એવું પણ કીધું છે થોમસ। અથવા બીજા કોઈ દેશની પેદાશ છે એ આપણા દેશમાં મોકલવામાં, મતલબ બંને દેશો એકબીજાની પેદાશો જે છે એ આપ લે કરે, આપણે એને ટૂંકમાં શું કહી શકશું, વિદેશ વેપાર। એટલે વ્યાખ્યા કીધું કે એક દેશની પેદાશોનો બીજા દેશ સાથે વિનિમય એટલે વિદેશ વેપાર। તો વિદેશ વેપારનું મહત્વ શું, આજે આંતરરાષ્ટ્રીય વેપાર થાય છે તો એ આંતરરાષ્ટ્રીય વેપારનું મહત્વ શું, તો પહેલું મહત્વ આપણે કીધું છે કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ। મિત્રો મુદ્દો જોઈએ ને ત્યાં જ ખ્યાલ આવે છે કે શ્રમ વિભાજન એટલે શું, તો શ્રમ એટલે કાર્ય, વિભાજન એટલે છૂટું પાડવું, અને વિશિષ્ટીકરણ એટલે કાર્યની અંદર કઈ નવીનતા। તો વિદેશ વેપારના લીધે તમને શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે, તો કઈ રીતે એનો લાભ મળે, કે જ્યારે આપણે વિદેશ વેપાર કરશું તો આપણા કાર્ય બીજા પાસે કરાવી શકશું, બીજા વ્યક્તિના કાર્ય એ આપણી પાસે કરાવી શકે, હા। તો બંને દેશ એકબીજાને કાર્યની વહેંચણી કરશે, અને કાર્યની વહેંચણીના કારણે આપણે બધું કાર્ય જાતે કરવું પડતું નથી, આપણે આપણું અમુક કાર્ય બીજા પાસે કરાવી શકાય છે। એટલે બીજાની આવડત જે છે એમાં આપણે લાભ મળે, અને બીજાની આવડતના લાભને કારણે એ કાર્યની અંદર શું શક્ય બનશે, તો વિશિષ્ટીકરણ શક્ય બને। એટલે એવું કહી શકાય કે શ્રમ વિભાજન અને વિશિષ્ટીકરણનો લાભ મળે કોના કારણે, તો વિદેશ વેપારના કારણે, તમે કામની વહેંચણી કરી શકશો અને બીજાની આવડતનો તમને શું મળશે, લાભ મળશે। બીજું કીધું છે અલ્પ વિકસિત દેશોનો વિકાસ, તો વિદેશ વેપારના કારણે અલ્પ વિકસિત દેશ શું કરશે, વિદેશમાંથી ટેકનોલોજી, કોઈ યંત્રો, મૂડીની શું કરશે, આયાત કરશે, અને પોતાના દેશમાં રહેલી સાધન સંપત્તિનો શું કરે,
ઉપયોગ કરે અને સાધન સંપત્તિનો ઉપયોગ કરીને અલ્પવિકસિત દેશ જે છે એ અલ્પવિકસિત દેશ પોતાના દેશનો કરશે વિકાસ કરશે એટલે વિદેશ વ્યાપારના કારણે એવું કહી શકાય કે વિદેશ વ્યાપાર દ્વારા અલ્પવિકસિત દેશ શું કરશે એનો વિકાસ કરશે ત્રીજું મહત્વ સાધન સંપત્તિનો મહત્તમ ઉપયોગ તમારી પાસે સાધન સંપત્તિ છે પણ એનો ઉપયોગ કરવા માટે નથી મૂડી નથી ટેકનોલોજી કોઈ શ્રમિકો નથી તો વિદેશ વ્યાપાર દ્વારા આ વસ્તુ શક્ય બને કે વિદેશ વ્યાપાર દ્વારા તમે સાધન યંત્રો મૂડી શ્રમિકોની શું કરી શકો આયાત કરી શકો અને એ આયાત દ્વારા તમારા દેશમાં રહેલી સાધન સંપત્તિનો તમે શું કરી શકો વધારેમાં વધારે ઉપયોગ કરી શકો એટલે એવું કહી શકાય કે વિદેશ વ્યાપારના કારણે સાધન સંપત્તિનો શું થશે વધારેમાં વધારે ઉપયોગ કરી શકાય ચોથું કીધું છે સહાયક સેવાઓનો વિકાસ કે વિદેશ વ્યાપારના કારણે જે સહાયક સેવાઓ જે છે બેંક વીમો વખાર વાહન વ્યવહાર સંદેશા વ્યવહારની સેવા તો આ બધી સહાયક સેવા જે છે એનું થાય છે વિકાસ મતલબ કે વિદેશ વ્યાપારના કારણે વિદેશની કંપનીઓ બધી ભારતમાં આવે અથવા ભારતની કંપની કોઈ બીજા દેશમાં જાય તો અત્યારે આપણે જોઈએ તો સંદેશા વ્યવહારમાં વાહન વ્યવહારમાં ઘણી બધી વિદેશની કંપનીઓ જે છે ભારતની અંદર આવી ચૂકી તો આપણે એવું ચોક્કસ કહી શકાય કે હવે બેન્કિંગ સેવા પહેલા જેવી નથી વાહન વ્યવહારની સેવા પહેલા જેવી નથી સંદેશા વ્યવહારની સેવા પહેલા જેવી નથી દરેક સેવાની અંદર આધુનિકીકરણ આવ્યું કેમ કે વિદેશી કંપનીઓની આગમનતાના કારણે એટલે એવું કહી શકાય કે વિદેશ વ્યાપારના કારણે સહાયક સેવાઓમાં શું થાય છે વિકાસ પાંચમું મહત્વ કીધું છે ભાવ સપાટી સ્થિર રાખવા માટે ઘણી વાર એવું થાય કે વસ્તુના ભાવ વધે અને અથવા ઘટે તો ભાવ વધઘટ ન થાય એના માટે વિદેશ વ્યાપાર મહત્વનો છે તો જ્યારે વસ્તુની દેશમાં અછત ઊભી થાય ત્યારે આપણે વસ્તુની આયાત કરી દેવાની જેથી કરીને ભાવ વધે નહીં અને જ્યારે વસ્તુનો વધારો હોય ત્યારે ભાવ નીચારો જાય એના માટે વધારાની જે ઉત્પાદન છે એને નિકાસ કરી દેવાની જેથી ભાવ વધારે ઘટી ન જાય એટલે ઘણી વખત ભાવ જે વધઘટ થાય છે ભાવની વધઘટની સ્થિરતાને જાળવી રાખવા માટે આ વિદેશ વ્યાપાર મહત્વનો છે પછી કીધું છે ઊંચું જીવન ધોરણ કે વિદેશ વ્યાપારનું મહત્વ એ છે કે વિદેશ વ્યાપારના કારણે આપણું જે જીવન ધોરણ જે છે ઊંચું જતું રહે કઈ રીતે કે વિદેશ વ્યાપારના લીધે વિદેશની વસ્તુ આપણે સસ્તી સારી કિંમતે મળવા મળી એટલે આપણે સસ્તી અને સારી કિંમતે વસ્તુ મળે તો દરેક વ્યક્તિઓ હવે સારી વસ્તુ વાપરતા થયા છે અને એવું ચોક્કસ કહી શકાય કે વિદેશ વ્યાપારના કારણે આપણે સારી સારી વસ્તુ વાપરતા થયા એટલે આપણું જીવન ધોરણ હવે કેવું થતું રહ્યું છે ઉપર જતું રહ્યું છે જેને આપણે લાઈફસ્ટાઈલ કહેતા હોય તો વિદેશ વ્યાપારના કારણે આપણું જે જીવન ધોરણ છે એ જીવન ધોરણ ઊંચું ગયું છે સાતમું મહત્વ કીધું છે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો વિનિમય કે વિદેશ વ્યાપારના કારણે વિદેશની સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનો શું થાય છે વિનિમય એટલે આપલે થાય છે તો કે આપણી સંસ્કૃતિ વિદેશના લોકો અપનાવતા થયા વિદેશની સંસ્કૃતિ આપણે અપનાવી આપણી ફેશન બીજા દેશના લોકોએ અપનાવી બીજા દેશની ફેશન આપણે અપનાવી છે એમની પાસે જે જ્ઞાન હતું આપણે આપ્યું આપણી પાસે જ્ઞાન હતું આપણે એમને આપ્યું છે આ બધું પોસિબલ ક્યારે થયું વિદેશ વ્યાપારના લીધે આ બધું શક્ય બન્યું કે વિદેશની સંસ્કૃતિઓ ફેશન એમની પાસે રહેલું જ્ઞાન જે છે એની આપણે ક્યારે થશે વિદેશ વ્યાપાર હોય તો અને એના કારણે આપણે ઘણો બધો ફાયદો પણ થાય એટલે આપણે એવું ચોક્કસ કહી શકાય કે વિદેશ વ્યાપારના કારણે સંસ્કૃતિ ફેશન અને જ્ઞાનનું શું થાય છે વિનિમય આઠમું મહત્વ આપણે કીધું છે આપત્તિમાં સહાય કે ઘણી વખત દેશની અંદર કોઈ કુદરતી આપત્તિ આવે અથવા કોઈ માનવ સર્જિત આપત્તિ આવી બને ત્યારે એવા સમયે આપણી પાસે જે વસ્તુની અછત ઊભી થાય એ વસ્તુ જો વિદેશ વ્યાપાર હોય તો આપણે બીજા દેશમાંથી આયાત કરી અને આપણા દેશની જરૂરિયાત પૂરી કરી શકાય એવી રીતે બીજા દેશમાં જ્યારે કોઈ આપત્તિ આવે તો અહીંયાથી આપણે વસ્તુની નિકાસ કરીને એ દેશને મદદ કરી શકાય એટલે જ્યારે દેશમાં કોઈ આપત્તિ આવી પડે છે કોઈ મુશ્કેલી આવે છે તો એવા સમયે વિદેશ વ્યાપાર દ્વારા આપણે આપણા ઘણા બધા કાર્ય સરળતાથી કરી શકાય છે અને છેલ્લે મહત્વ કીધું છે વિશ્વ એક બજાર કે વિદેશ વ્યાપારના કારણે આજે સમગ્ર વિશ્વ એક શું બની ગયું છે બજાર બની ગયું છે કારણ કે એવું કહી શકાય કે દરેક કંપની દરેક દેશને એકબીજા સાથે વેપાર કરવો હોય તો દેશની જે સરહદની સીમાઓ હતી એ સરહદની સીમાઓ હવે નડતી નથી કોઈ પણ વ્યક્તિ કોઈ પણ કંપની દરેક દેશમાંથી વસ્તુ સરળતાથી મંગાવી શકે મોકલી શકે છે એટલે આપણે આખું વિશ્વ એક બજાર બની ગયું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે
એટલે આપણે ચોક્કસ કહી શકાય કે વિશ્વએક શું બન્યું છે બજાર. તો મિત્રો નવ જેટલા મહત્વના મુદ્દા આપણે કીધા છે વિદેશ વ્યાપાર.